नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 2 ऑक्टोबर जो ये आज ना समाचार। भूज में गौवंश की हत्या ना मामले वरनोरा माथी एक व्यक्ति पकड़ायो, बे व्यक्तियों फरार, पोलिस टीम की सफल कार्यवाही। नायब पोलिस अधीक्षक ने खानगी राहे बातमी मळेल हती ते अनुसार ते बातमी चौकस करी पोलिस स्टाफे वरनोरा गामे वाड़ी में रेड करता लतीफ कासम मम्मणनी वाड़ी में गौवंशना अवशेषो मळी आव्या हता। आ अवशेषो ने FSL ना अधिकारीओ द्वारा परीक्षण करायु हतु। आ अवशेषो गौ हत्याना होई आरोपी विरुद्ध पशु संरक्षण धारा हेठळ गुनो दाखल करायो छे। अने लतीफ कासम मम्मण उमर वर्ष 46 रहे वरनोरा वाळानी अटक कराई छे अने बे आरोपी मळी आव्या नथी। आ कामगीरी DYSP JN पंचालना मार्गदर्शन हेठळ तथा इन्चार्ज PI KB विहोल तथा इन्चार्ज PSI HM गोहिल तथा SOG माधापर भूज बी डिविजन स्टाफना માણસોએ કરી હતી। પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી સૌરવસિંહ સાહેબે સૂચના આપેલ કે માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના વરનોરા ગામે ગૌવંશની કતલ થાય છે અને તેનું વિચારણ થાય છે, જેથી કાયદેસરની કાર્યવાહી કરી જે અનુસંધાને આજરોજ અમો તથા ભુજ શહેર ઈ ડિવિઝનના PI ચૌધરી સાહેબ, ભુજ શહેર બી ડિવિઝનના ઇન્ચાર્જ PI વિહોલ સાહેબ, માધાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI વિહોલ તથા LCBના ઇન્ચાર્જ PI ગોહિલ તથા SOGના સ્ટાફના માણસો તથા ઉપરોક્ત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે નાના વરનોરા ગામે રેડ કરતા નાના વરનોરા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી લતીફ કાસમ મમન મળી આવેલ, તેને સાથી રાખી તેની વાડીમાં સર્ચ કરતા તેની વાડીમાંથી ગામ ગૌવંશના અવશેષો મળી આવેલ। આ બાબતે તેની પૂછપરછ કરતા તે તથા લતીફ કાસમ મમન તથા દાઉદ લતીફ મમન તથા રમજુ સુમરા સિદ્ધિ ત્રણેય આરોપીઓ આજુબાજુના ગામડામાંથી ગાયો લઈ આવી કતલ કરી તેઓની પોતાની ગાડી GJ 12 DG 78 વાડીમાં રાખી આજુબાજુના વિસ્તારોમાં માંસનું વેચાણ કરી ગૌવંશનું કતલ કરી કરતા હોવાની હકીકત જણાય આવતા વેટરનરી ડૉક્ટરને સાથે રાખી પરીક્ષણ કરતા ગૌવંશના અવશેષો હોવાનું જણાય આવતા આ ત્રણેય આરોપી વિરુદ્ધમાં માધાપર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પશુ પ્રત્યે કૃત્યતા અધિનિયમ તથા IPC કલમ 429 વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ ઇસમ લતીફ કાસમ મમન વિરુદ્ધમાં 2 વર્ષ પહેલાં પણ ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પશુ પ્રત્યે કૃત્યતા અધિનિયમનો પણ ગુનો રજીસ્ટર કરેલો છે। આ પકડાયેલ 1 ઇસમ તથા પકડવાના બાકી 2 ઇસમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તપાસ તજવીજ હાથ ધરેલ છે। ચાર પાંચ દિવસથી અને ખૂબ જ તાવ છે, માથું, શરીરના સાંધા અને આંખોની પાછળ દુખાવો પણ થઈ રહ્યો છે, શરીર પર લાલ ચકામા પણ છે। આ ડેન્ગ્યુના લક્ષણ છે। ડેન્ગ્યુ? ગભરાઓ નહીં, ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે। યોગ્ય ઇલાજ અને પ્રવાહી પદાર્થ લેવાથી તે ઘરે જ ઠીક થઈ જાય છે। બહુ ઓછી બાબતોમાં તાવ ઉતર્યા પછી પણ લોહીનો સ્ત્રાવ અથવા BP ઓછું થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે। ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ડોક્ટરથી મળો, લોહીની તપાસ કરાવો અને ડેન્ગ્યુથી બચો। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।